ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય આ કહેવતને સાર્થક કરતી ઘટના બની છે સરકારી અધિકારી અને પદાધિકારી ધારે તો શું ન કરી શકે તેવી ઘટના શિક્ષણ જગતમાં બની છે કચ્છના ચારસો કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે અને અનેક બંદરો સ્થપાયા છે ત્યારે માછીમારી કરીને ગુજરાન ચલાવતા માછીમારોના બાળકો અભ્યાસથી વંચિત રહી જતા હોય છે ત્યારે માછીમારોના બાળકોને શિક્ષણ આપવા માટે કચ્છમાં પાંચ નવી હંગામી શાળાઓ શરૂ કરાઇ છે જિલ્લા પ્રાથમિક મુલાકાત દરમિયાન તાલુકાના ભદ્રેશ્વરના દરિયાકાંઠે પહોંચ્યા હતા અને ત્યાં માછીમારોના બાળકો શિક્ષણથી વંચિત હોવાનું તાલુકા પ્રાથમિક અને શિક્ષણ આસપાસ આવેલા બંદરોમાં બાળકોનું સર્વે કરવાનો આદેશ કર્યો હતો જેમાં ચારસો વીસ જેટલા બાળકો શિક્ષણ મેળવવા ઈચ્છી રહ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ શિક્ષણ સમિતિની બેઠકમાં મુન્દ્રા તાલુકામાં આવેલા પાંચ કચ્છના બંદરોમાં હંગામી શાળા શરૂ કરવાની દરખાસ્તને મંજૂરી અપાયા બાદ આજથી પાંચ નવી હંગામી શાળા શરૂ કરવામાં આવી છે ભદ્રેશ્વર નજીક આવેલા રંધ અને બાવડી ગરોડીયા જૂના બંદર અને કુતળી બંદર પર હંગામી શાળાઓ કાર્યરત કરાઈ છે આસપાસની શાળાઓમાંથી હાલ શિક્ષકોને આ હંગામી શાળામાં અભ્યાસ કરાવવા માટે નિમણૂક આપવામાં આવી છે ત્યારે પ્રથમ દિવસે જ રંધ અને બાવડી શાળામાં બસો અઢાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે શાળામાં આવ્યા હોવાનું પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી અને શિક્ષણાધિકારી દ્વારા નવી હંગામી શાળાઓ શરૂ કરવા રસ દાખવ્યો હતો અને તેમણે આ કાર્ય નિષ્ઠાપૂર્વક પૂર્ણ પણ કર્યું હતું વર્ષોના વાયરા વીતી ગયા હોવા છતાં માછીમારોના બાળકોના અભ્યાસ વિશે કોઈએ વિચાર પણ નહોતો કર્યો પરંતુ હવે માછીમારી સાથે સંકળાયેલા પરિવારના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા હોવાથી તેમના વાલીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોવાનું સંજય પરમારે જણાવ્યું હતું એક મારી મુલાકાત ભદ્રેશ્વરના અંદર હતી એટલે ત્યાં માછીમારાના બાળકો જોયા મેં કે ત્યાં અભ્યાસથી વંચિત હતા એટલે પછી અમે સર્વે ત્યાં કરાયો ત્યાં મુન્દ્રાના અંદર પાંચ બંદરો આવેલા છે એ પાંચ બંદર વિસ્તારના અંદર ત્યાં ગાડી આપણે સર્વે કરાયો એમાં ચારસો ને વીસ બાળકો આપણને મળ્યા સર્વેના અંદર એ ચારસો વીસ બાળકો માટે દરેક બંદર ઉપર જ્યાં વાલીઓ કામ કરતા હોય માછીમારીનો વ્યવસાય કરતા હોય એ જગ્યા ઉપર જ આપણે પાંચ શાળાઓ આગામી જે અગાઉ જે શિક્ષણ સમિતિની મીટિંગ મળી એના અંદર અમે ઠરાવના અંદર લીધેલું હતું એટલે ત્યાં આગળ આપણે પાંચ પેટા શાળાઓ આપણે ગઈકાલે માન્ય શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી અને અમે બંને જણા જઈ અને ત્યાં શરૂ કર્યું છે ત્યાં રંધ બંદર અને ગરૂડિયા બંદરની મુલાકાતે અમે હતા ત્યાં આગળ લગભગ બસો અઢારથી વધુ બાળકો ત્યાં પહેલાં જ દિવસે અભ્યાસ કરી રહ્યા હતા અને ખૂબ સારા વાતાવરણમાં ચારસો બાળકોને ઉપરાંત બાળકોને આપણે શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડી છે એટલે ત્યાં અત્યારે હાલ પૂરતા આપણે પેટા શાળાઓ શરૂ કરી છે અને ત્યાં આગળ સંખ્યા જળવાઈ રહેશે તો આપણે ત્યાં ગાડી રેગ્યુલર શાળાઓ આપણે ત્યાં શરૂ કરીશું અત્યારે ત્યાં નજીકની શાળાઓ માનો કે અમે ભદ્રેશ્વરના નજીકના જે બે બંદરના બાળકો હતા એ માટે ભદ્રેશ્વરથી અમે વ્યવસ્થા કરી છે અને બાકીના જે બંદરો હતા ત્યાં નજીકની શાળાઓમાંથી અમે હાલ પૂરતા શિક્ષકની વ્યવસ્થા કરી છે અને પછી ત્યાં રેગ્યુલર શાળા શરૂ થશે પછી અમે રેગ્યુલર શિક્ષકો ત્યાં ભરીશું